एवरीवन જોઈએ આપણે BOM ની અંદર સંચાલન એ કળા કે વિજ્ઞાન એના માટેનો આખો ડિસ્ક્રિપ્ટિવ આન્સર તમને આપેલો છે કે જે હું રીડ કરીને સમજાવીશ તો ઓનલાઈન આપણો ટાઈમ છે જે વધારે પડતો વેસ્ટ થશે તો એટલા માટે એ આન્સર તમે રીડ કરી લેજો અને એના પછી સંચાલનને વ્યવસાય કહી શકાય એ આન્સર પણ તમારે જાતે જ રીડ કરવાનો રહેશે હું હવે અત્યારે લઉં છું સંચાલકીય કાર્યો અને કાર્યક્ષેત્ર આની અંદર અલગ અલગ ઘણા બધા પોઈન્ટ છે કે અલગ અલગ ઓથરોના મત પ્રમાણે એને કાર્યો અને કાર્યક્ષેત્ર કોને વર્ણવ્યા છે તે તો આ આખે આખો ક્વેશ્ચનનો આન્સર છે એ કોઈ વખત એક્ઝામમાં પૂછાતો નથી કારણ કે આખો આન્સર છે જે વધારે પડતો ડિસ્ક્રિપ્ટિવ અને લેન્ધી થઈ જાય છે એટલા માટે પણ આની અંદરના અમુક જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમને એક્ઝામમાં એઝ અ શોર્ટ નોટમાં કે ડિસ્ક્રિપ્ટિવ આન્સરમાં કેવી રીતે પૂછાઈ શકે છે જ્યારે આપણે એ પોઈન્ટ પર આવીશું ત્યારે હું તમને લોકોને કહી દઈશ કે કયો પોઈન્ટ છે જે તમારા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે તો ફર્સ્ટ વન છે શ્રી હેનરી ફેયોલનું વર્ગીકરણ તો સંચાલન કાર્યોની વૈજ્ઞાનિક રીતે સૌ પ્રથમ રજૂઆત કરવાનું શ્રેય ફ્રેન્ચ વિદ્વાન લેખક શ્રી હેનરી ફેયોલને ફાળે જાય છે ઈસવીસન 1960માં પ્રગટ કરેલ તેમના પુસ્તક જનરલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં તેમણે સંચાલનના કાર્યોને નીચેના મુખ્ય 5 વિભાગમાં ફાળવ્યા છે અહીં શું કીધું છે કે સૌથી પહેલું સંચાલનના કાર્યોનું વર્ગીકરણ છે કોણે કરેલું છે શ્રી હેનરી ફેયોલે અને હેનરી ફેયોલે સૌ પ્રથમ તેનું પુસ્તક ઈસવીસન 1960માં જનરલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની અંદર એણે સંચાલનના મુખ્ય 5 કાર્યો દર્શાવેલા છે જે અહીંયા નીચે પ્રમાણે છે તો ફર્સ્ટ વન છે આયોજન અને ભાવિ અંદાજ કરવાનું કાર્ય જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રિવોટન્સ સેકન્ડ વન છે વ્યવસ્થાતંત્ર અથવા પ્રબંધ એટલે ઓર્ગેનાઇઝેશન ઓલરેડી તમારા સબ્જેક્ટનું નામ છે થર્ડ વન સંકલન કોઓર્ડિનેશન ફોર્થ વન હુકમો આપવા એટલે કમાન્ડ ફિફ્થ વન અંકુશ એટલે કંટ્રોલ આ પાંચેય તમારે ઇઝીલી યાદ રાખવા હોય તો બધાનો પેલો પેલો લેટર છે લઈ લેવાનો એટલે એના ઉપરથી તમને આ પાંચેય નામ છે યાદ રહી જાય જેમ કે પ્રિવોટન્સ એટલે કે પ્રી એટલે પહેલાંનું એટલે ભવિષ્યનું જે અંદાજિત કાર્ય આયોજનમાં કરવાનું હોય તે ઓ ફોર ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થાતંત્ર CO કોઓર્ડિનેશન એટલે સંકલન સી એટલે કમાન્ડ હુકમો આપવા અને સી એટલે કંટ્રોલ એટલે અંકુશ તો જોઈએ ફર્સ્ટ વન આયોજન એ સંચાલનનું પાયાનું લક્ષણ છે શ્રી હેનરી ફેયોલે વાપરેલ ફ્રેન્ચ શબ્દ પ્રિવોટન્સનો અર્થ આયોજન ઉપરાંત ભાવિ અંદાજ કરવો એવો થાય છે શ્રી ફેયોલ અંદાજ કરવાની પ્રવૃત્તિ પર વધુ ભાર મૂકે છે તેમના મતે ઉત્તમ આયોજન માટે એક્યતા પરિવર્તનશીલતા સાતત્ય ચોકસાઈ વગેરે તત્વો આવશ્યક છે અહીં શું કીધું છે કે શ્રી હેનરી ફેયોલે પ્રિવોટન્સ શબ્દ છે જે ફ્રેન્ચ શબ્દ વાપરેલો છે તો શું કામે કારણ કે એના આધારે ભવિષ્યમાં કેવી રીતનું આયોજન કરવાનું છે કેવી રીતની પરિવર્તનશીલતા કેવી રીતની ચોક્કસતા જરૂરી છે એના માટેનું આયોજન એને પહેલાં કરવું પડશે ત્યાર પછી સેકન્ડ વન છે એકમની જરૂરિયાતો માલ યંત્રો મૂડી મજૂરી વગેરે પૂરી પાડવી તે પ્રબંધ અથવા વ્યવસ્થાતંત્ર વ્યવસ્થાતંત્રની રચના અંગેના ફેયોલના મત મુજબ વ્યવસ્થાતંત્રની ગોઠવણી ઉપરાંત તેમાં કર્મચારી વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે જો કે અર્વાચીન સંચાલન વિશારદો કર્મચારી વ્યવસ્થાને સંચાલનના સ્વતંત્ર કાર્ય તરીકે ગણે છે એ શું કીધું છે સેકન્ડ પોઈન્ટનું વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કોને કહેવાય કે આજે જ્યારે કોઈ પણ કંપનીની સ્થાપના થઈ ગઈ હોય તો એના માટેનું વ્યવસ્થાતંત્ર કરવું પડે વ્યવસ્થાતંત્ર કેવી રીતે થાય કે ભાઈ કોઈ પણ કારખાનું કે ફેક્ટરી સ્ટાર્ટ કરી હોય તો એના માટે માલ યંત્રો મજૂરી મૂડી આ બધી વસ્તુઓ કેવી રીતે પૂરી પાડવી એને વ્યવસ્થાતંત્ર કહેવાય થર્ડ વન છે સંકલન તો મોટાભાગના સંચાલન વિશારદોએ સંચાલનને સંકલનનું પાયારૂપ કાર્ય ગણ્યું છે સંકલન એ સંચાલનનો આત્મા છે એમ પણ લખ્યું છે ફેયોલે સંચાલનની સફળતા માટે સંકલન આવશ્યક છે તેમ જણાવ્યું છે ખરું પણ આ કાર્યની ખાસ સ્પષ્ટતા તેઓ કરી શક્યા નથી એણે શું કીધું છે કે સંકલન કોને કહેવાય કે આજે આપણે બધા જ લોકો જાણીએ જ્યારે કોઈ પણ કાર્ય વધારે પ્રમાણમાં કે બલ્કમાં કરવાનું હોય ત્યારે કોઈ પણ કાર્ય છે એ સંકલનથી થાય તો એ કાર્યની અંદર સક્સેસ છે જે વહેલી મળે એટલા માટે શ્રી હેનરી ફેયોલ જ નહીં ઘણા બધા એવા ઓથરો છે કે જે લોકોએ સંકલનને વધારે મહત્ત્વ આપ્યું છે ત્યાર પછી છે ફેયોલે સંચાલનનું ચોથું કાર્ય હુકમો આપવાનું ગણ્યું છે હુકમો આપવાનો અર્થ નિયંત્રણ કે કાબૂ રાખવો એમ પણ થઈ શકે પણ ફેયોલે અહીં કર્મચારીઓને દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવા એ અર્થમાં આ શબ્દ પ્રયોગ કર્યો છે દોરવણી અને માર્ગદર્શન એકમને સતત કાર્યરત રાખે છે
શું કીધું છે કે કમાન્ડ એટલે શું થાય, હુકમ આપવો. કમાન્ડનું બેઝિક ઇંગ્લિશ હુકમ આપવો એવું જ થાય. પણ છતાંય શ્રી હેનરી ફેયોલ છે એણે કમાન્ડને હુકમો આપવાનું નથી ગણ્યું, પણ એણે શું દર્શાવ્યું છે કે દોરવણી અને માર્ગદર્શન છે કર્મચારીઓને પૂરા પાડવા જોઈએ, કે જો કર્મચારીઓને યોગ્ય સમયના અંતરે પૂરેપૂરી દોરવણી અને માર્ગદર્શન મળતા રહે તો એના લીધે કર્મચારીઓ છે તો કર્મચારીને વધારે સારું અને પરિવર્તનશીલતા જ્યારે લાવવી હોય તે સરળતાથી લાવી શકાય. ત્યાર પછી ફિફ્થ વન છે સંચાલનનું પાંચમું કાર્ય શ્રી ફેયોલે અંકુશનું લખ્યું છે. આધુનિક ખ્યાલ મુજબ જ ફેયોલના મતે અંકુશ એટલે નિર્ધારિત યોજના નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ આપેલી સૂચના અનુસાર ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવી. અર્વાચીન સંચાલન વિશારદો અંકુશના સાધનરૂપ એવા અંદાજપત્રને સંચાલનના અલગ સ્વતંત્ર કાર્ય તરીકે ગણે છે. અહીંયા શ્રી હેનરી ફેયોલે પાંચમું મહત્વનું કાર્ય છે એ અંકુશ દર્શાવ્યું છે, કારણ કે જો નિર્ધારિત ધ્યેયો પાર પાડવા હોય તો એના માટે કર્મચારીઓ ઉપર યોગ્ય સમયના અંતરે અંકુશ રાખવો પણ જરૂરી બને છે. ત્યાર પછીનું સેકન્ડ વન છે શ્રી પીટર એફ ડ્રકર. તો પીટર એફ ડ્રકરના મત પ્રમાણે એના વર્ગીકરણ પ્રમાણે ત્રણ સંચાલકો આપેલા છે. ફર્સ્ટ વન છે ધંધાનું સંચાલન, સેકન્ડ વન છે સંચાલકોનું સંચાલન, થર્ડ વન છે કામદારો અને કામનું સંચાલન. તો જોઈએ પીટર એફ ડ્રકર છે એ આ ત્રણ વર્ગીકરણને કેવી રીતે વર્ણવે છે. તો એમાં ફર્સ્ટ વન છે ધંધાનું સંચાલન. ધંધાનું અસ્તિત્વ તેની નફાકારકતા ઉપર અવલંબે છે, એટલે ધંધાનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે જેથી ઉત્પાદન ખર્ચ અને વેચાણ કિંમત વચ્ચે વ્યાજબી નફાનો ગાળો રહે. શ્રી પીટર એફ ડ્રકર શું માને છે કે ધંધો છે એ સેના ઉપર ટકેલો હોય, તો ધંધો છે એની પૂરેપૂરી અસરકારકતા છે એ ધંધાની નફાકારકતા ઉપર હોય. તો ધંધાનું જે કોઈ પણ ઉત્પાદન ખર્ચ થાય અને વેચાણ કિંમત વચ્ચેનો જે ગાળો રહે તે વ્યાજબી નફાનો ગાળો રહે છે. શ્રી ડ્રકરના મત મુજબ એકમનો મુખ્ય હેતુ ગ્રાહકો જે કિંમતે વસ્તુ ખરીદવા તૈયાર હોય તેના કરતાં ઓછી કિંમતે ઉત્પાદન શક્ય બનાવવું જોઈએ. આમ ડ્રકર કરકસરયુક્ત ધંધાના સંચાલન ઉપર વધુ ભાર મૂકે છે. શ્રી પીટર એફ ડ્રકર શું માને છે કે એનો મુખ્ય હેતુ શું હોય કે ગ્રાહકો છે એ જેમ કે કોઈ પણ એક વસ્તુ પાછળ 15 કે 20 રૂપિયાની ખર્ચ કરવા ઈચ્છતા હોય તો વસ્તુ છે એ 10 રૂપિયામાં બનાવવી જોઈએ, કે જેના લીધે ગ્રાહકો છે જે વસ્તુ વિપુલ પ્રમાણમાં લઈ અને પરિણામેનો નફો છે એ કંપનીને મળે. ત્યાર પછી સેકન્ડ વન છે સંચાલકોનું સંચાલન. સફળ સંચાલનનો જેમના પર આધાર છે તે સંચાલકો વચ્ચે સંવાદિતતા અને એકતા હોવી જોઈએ. જેવી રીતે આગળ આપણે ત્રીજો પોઈન્ટ જોયો તો સંકલનનો, એવી જ રીતે અહીંયા કીધેલું છે કે સંચાલકોનું સંચાલન એટલે કે કંપનીમાં કાર્ય કરતા જેટલા પણ સંચાલકો હોય એ બધાની વચ્ચે કોઓર્ડિનેશન એટલે કે સંકલન હોવું જોઈએ. ભૌતિક સાધન સામગ્રી અને માનવ શ્રમનો સુભગ સમન્વય કરી વ્યવસ્થા તંત્રની વિવિધ સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓને શક્તિનું સંકલન સાથી સમગ્ર એકમના હિતમાં સંચાલન કરવું જોઈએ. અને કોઈ પણ સંચાલક છે એણે કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને કે પોતાનો સ્વાર્થ જોઈને કોઈ વસ્તુનું સંકલન કરવું જોઈએ નહીં, પણ એણે કંપનીમાં કાર્ય કરતા તમામ કર્મચારીઓને ધ્યાનમાં રાખી અને જેના માટે જે ફાયદાકારક વધારે હિતવાળું હોય તે પગલું છે જે અપનાવવું જોઈએ. ત્યાર પછી છે કામદારો અને કામનું સંચાલન. કામદારો અને કામના સંચાલનમાં કાચો માલ, યંત્ર સામગ્રી આદિ ભૌતિક સામગ્રી સાથે કામદારોના કાર્યનો મેળ બેસાડી ઉત્પાદન પ્રવાહ સતત જાળવી રાખવાનો સમાવેશ કરી શકાય. આ માટે કામદારોની ભરતી, નિમણૂક, દોરવણી, માર્ગદર્શન, પ્રોત્સાહન અને નિયમન પણ આવશ્યક બની રહે છે. થર્ડ પોઈન્ટની અંદર આપણને શું કીધું છે કે કામદારો અને કામનું સંચાલન. કામદારો હોય તો ખાલી કામદારોની ભરતી કરવાથી ત્યાં કાર્ય પૂર્ણ થતું નથી, પણ કામદારોની ભરતી થઈ જાય ત્યાર પછી એનું કામનું સંચાલન છે એ પણ એની સાથે સાથે જ મેળ બેસાડી અને કરવામાં આવે તો એ કામદારો અને એના કામનું સંચાલન છે તે આવશ્યક બની શકે, અને તો ભવિષ્યમાં કેટલા કર્મચારીઓની ભરતી થશે, કેટલા કર્મચારીઓની નિમણૂક કરવી, કે કોને દોરવણી આપવી, માર્ગદર્શન આપવું, પ્રોત્સાહન આપવું, આ બધી જ વસ્તુનો ચોક્કસ અંદાજ આપણને આવી શકે. ઉપરોક્ત ત્રણેય કાર્યોને સાંકળતા શ્રી ડ્રકર જણાવે છે કે સંચાલન એ વિવિધ હેતુઓ ધરાવતું સાધન એટલે કે ઓર્ગન છે, જે દ્વારા ધંધાનું, સંચાલકોનું, કામદારો તથા કામનું સંચાલન થાય છે. એમાંથી એક પણ કાર્ય ઓછું થાય તો એકમનું અસ્તિત્વ જોખમાય છે. પીટર એફ ડ્રકર જણાવે છે કે આ ત્રણમાંથી જો કોઈ પણ એક વસ્તુ છે એ ઓછી થાય તો એની અસર છે જે સીધી ધંધાના ભવિષ્ય ઉપર પડે છે. તો આ આપણે બે વર્ગીકરણ જોયા, હવે પછીના વર્ગીકરણ આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું.